નોટો એવી વસ્તુ છે જો તમને એની લત લાગી તો તમારી જીવનભરની કમાણી પણ તમે ગુમાવી બેસો છો। સટ્ટાની લતમાં કેટલાય જીવનભરની પૂંજી હારી જતા હોય છે અને લાખોનું દેવું થઈ જતા બુકીઓ સામાન્ય લોકોનું જીવન બરબાદ કરી નાખતા પણ અચકાતા નથી। ત્યારે આવો જ એક કિસ્સો વાપીમાંથી સામે આવ્યો છે। IPL માં સટ્ટો રમતા લોકો માટે આ ખોલનારો કિસ્સો। પૈસા વસૂલવા બુકીએ પટાવી હદ, યુવકને નગ્ન કરી માર્યો માર। હાલ IPL ધૂમ મચાવી રહી છે। કોરોનાની ચિંતા વચ્ચે IPL ક્રિકેટ રસિકો માટે સંજીવની બુટી સમાન છે। પરંતુ કેટલાક લોકો પૈસા ડબલ કરવાની લાલચમાં ક્રિકેટમાં સટ્ટો રમે છે અને પોતાના જીવનની આખી કમાણી ઉડાવી બેસે છે। ત્યારે વાપીનો એક આંખ ખોલનારો કિસ્સો સામે આવ્યો છે। વાપીમાં IPLમાં સટ્ટામાં હારેલા રૂપિયા કઢાવવા બુકીઓએ યુવકનું અપહરણ કરી તેને માર મારી નગ્ન કરી વિડીયો બનાવ્યો અને વાયરલ કરવાની ધાક ધમકી આપી હતી। ગયા વર્ષે IPLના સટ્ટા રમવા બાબતે 2,30,000 રૂપિયા એમને વ્યક્તિઓને આપવાના હતા। એ જે આજે જયારે પસાર થઈ રહ્યો હતો ગામમાંથી, ત્યારે જે આરોપીઓ છે એ આરોપી પૈકી મનોજ ઉર્ફે કાલિયો એને રોકી પોતાના ઘરે લઈ જઈ અને એના બે મિત્રો છે યશ અને પિયુષ એને બોલાવ્યા અને એની પાસે ઉઘરાણી કરીને એના કપડાં કાઢી લીધા અને એનો એક નગ્ન વિડીયો બનાવ્યો। મામલા વિશે વિગતવાર વાત કરીએ તો વાપીના એક યુવકે 2 વર્ષ પહેલા IPLના ક્રિકેટના સટ્ટામાં 2,30,000 રૂપિયા હારી ગયો હતો અને આ રૂપિયાની ઉઘરાણી આ યુવાન માટે જીવનું જોખમ બની ગઈ છે। આ યુવાનનું ગઈ 23 સપ્ટેમ્બરના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું। આ યુવાનને 4 કલાક ગોંધી રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ 3 સટુડિયાઓએ નગ્ન કરી માર પણ માર્યો હતો। વાત આટલે અટકી નહીં, બુકીઓએ યુવાનને નગ્ન કરી તેનો એક વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તાત્કાલિક બાકી નીકળતા રૂપિયા ચૂકવવા ધમકી પણ આપવામાં આવી હતી। આ પઠાણી ઉઘરાણીથી કંટાળેલ યુવાને વાપી પોલીસની મદદ લીધી છે। ફરિયાદ દાખલ થતા જ વાપી પોલીસે પણ આ મામલે તાત્કાલિક પગલાં લેતા 3 આરોપીની ધરપકડ કરી લીધી છે। અપહરણમાં માસ્ટર માઇન્ડ મનોજ ઉર્ફે પપ્પુ કાળિયો છે અને તેના સાથીદાર યશ અને પિયુષ તેની અપહરણમાં મદદમાં હતા। પોલીસે 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। જેવો જ એનો ટેસ્ટનો રિપોર્ટ આવે એટલે 3ની ધરપકડ કરી એમનો ગુનાહિત ઇતિહાસ પણ તપાસાશે અને અન્ય કોઈ આવા પીડિતો હોય તો એ લોકોને પણ પોલીસ સમક્ષ આવી અને આવી ફરિયાદ આપવા માટે ઇન્સિસ્ટ કરવામાં આવ્યું છે। એને 2,30,000 લેવાના હતા, એ સંબંધે એને લગભગ 4-1 કલાક જેટલા સમય છે એને પોતાના ઘરમાં ગોંધી રાખેલો અને જે પૈસા છે એને કટાવવા માટે બળજબરીથી કટાવવા માટેના એને તમામ પ્રયત્નો કર્યા। આ કિસ્સો તમામ એ લોકો માટે લાલબત્તી સમાન છે જે લોકો થોડા સમયમાં વધુ પૈસાની લાલચ રાખે છે અને પોતાની જીવનભરની પૂંજી લૂંટાવી બેસે છે। તો પોલીસે પણ આવા સટોડિયા પર લગામ લગાવી જોઈએ જે લોકો સટ્ટો રમાડે છે અને લોકોને વધુ પૈસા જીતવાની લાલચ આપે છે। માનવ ઠાકુર, VTV ન્યૂઝ, વાપી।